ઈવીએમ નું વોટ કાઉન્ટિંગ ચાલતું હતું ને ત્યારે દસક્રોય અને કપડવંજ વાળું ઈવીએમ ખોટકાઈ ગયું છે. આમ તો જે રીતના આંકડાઓ છે તે પ્રમાણે ખૂબ જ મોટી લીડ છે, જેને ઓફિશિયલી જીત ખાલી ડિક્લેર કરવાની બાકી છે. પરંતુ અહીંયા આગળ જે આ સમાચાર છે કે દસક્રોય અને કપડવંજમાં જે ઈવીએમ ખોટકાયું છે તેને લઈને હાલમાં સાઈડમાં રાખવામાં આવ્યું છે. મતગણતરી અટકી પડી છે ઈવીએમ ખોટકાતાને કારણે. સાથે જ જે એજન્ટ છે બંને ઉમેદવારોના તે હજી પણ ત્યાં ઉપસ્થિત છે. મોટી સરસાઈ હતી 3.25 લાખ જેટલી, કે જે બાકીના ઈવીએમ ખુલે તો પણ કપાય તેમ ન હતી કોંગ્રેસ માટે. છતાં હાલમાં પૂરેપૂરા પ્રયત્ન થઈ રહ્યા છે કે વોટ કાઉન્ટિંગ ફરી એક વખત શરૂ થાય. દીપકભાઈ, જે લુબનાની પણ વાત હતી અને બીજી એક વાત, જે એક મહત્વનો મુદ્દો રહ્યો, કદાચ આપણે આપણા કામની પણ વાત કરી, પાર્ટીની વાત કરી, પરંતુ હરિભાઈ બહુ મોટો મુદ્દો ઉઠાવ્યો, જે એક આખો પ્રચાર થયો હતો કે 400 બેઠક આવશે તો કદાચ લોકશાહીની અસર થશે, કેટલાક એવા મુદ્દાઓ પણ આવે તો બંધારણ બદલાઈ જશે, એ પણ અગેન્સ્ટમાં ગયું એવું આપને લાગી રહ્યું છે. એ સાચો પ્રચાર ખોટો પ્રચાર બીજી વાત છે, એ અગેન્સ્ટમાં ગયું. હું માનું છું ત્યાં સુધી બે વસ્તુના ફેક્ટર્સ કામ થયા છે. દર વખતે લોકસભા હોય તો મેજોરિટી સેન્ટ્રલ ના આસ્પેક્ટ્સ વધારે રહેતા હોય છે, એના પોઈન્ટ્સ વધારે રહેતા હોય છે અને સ્ટેટ્સના ઓછા હોય છે. પણ આ વખતે મને એવું લાગે છે કે લોકલ સ્ટેટ્સના પોતાના પણ અંદર જે છે, નાના નાના જે છે, એના પણ મોટા પોઈન્ટ્સ રહ્યા છે અને એના માટે આ ઇફેક્ટ પડી હોય એવું લાગે છે. કારણ કે યુપી છે ધારો કે, તો જોવા જઈએ તો ત્યાં પણ એક અસર થઈ છે કે ત્યાં લોકલ ફેક્ટર્સ કદાચ કામ કર્યું હોય, અને મહારાષ્ટ્રમાં પણ જે છે એમાં પણ એક લોકલ ફેક્ટર્સ કામ કર્યું હોય. એટલે હું માનું છું ત્યાં સુધી જે ઇન્ટરપ્રિટેશન જે કરવામાં આવ્યું છે આમાં, જે લોકશાહીની જે બાબત અને બંધારણની જે બાબત આવી હતી ને છેલ્લે છે, તો કદાચ સમજાવવામાં અથવા તો સામે જે કોમેન્ટ્સ થઈ હતી, કારણ કે બંધારણની વાત એટલા માટે હતી કે ઘણા બધા એવા ચેન્જીસ જે આપણે કરવા માગતા હતા, જે કે જે દેશ માટે ફાયદો હોય. ધારો કે ભારતીય જનતા પાર્ટીનું 370 વાળું તો હતું જ જે કર્યું, પણ જે વન નેશન વન ઇલેક્શનવાળી જે બાબત છે, જે આટલો બધો ખર્ચો થતો હોય તો એના માટેનો તો એક લાભ હતો. એવા ઘણા બધા એવા ચેન્જીસ હતા કે જેમાં લાવીએ તો જેથી ભારતની પ્રજાને પણ એક આપણે આર્થિક રીતે પણ આપણે મદદરૂપ થઈએ, એટલે એ બધા ચેન્જીસની વાત હતી. પણ એ નથી મૂકી જે અત્યારે આપણે જોઈ રહ્યા છે. પણ હું એક વાત કરતો હતો જ્યારે, એક છે કે 290 અત્યારે છે, 290 291 234ની સામે, તો ભારતીય જનતા પાર્ટીની પોતાની જે કેપેસિટી છે 237 સીટ વર્ષિસ 101 સીટ છે. તમે કોંગ્રેસની, કહેવાનો મતલબ એટલો છે કે જે 10 વર્ષનો જે અમારો રિપોર્ટ કાર્ડ છે એની અંદર તો જે પ્રજાએ જે વિશ્વાસ જે ગઈ વખતે 2014-2019માં જે અમને આપ્યો હતો એ પ્રમાણે થોડોક ફેરફાર બાકી હું માનું ત્યાં સુધી નથી થયો. હા, એનડીએ ગઠબંધન વાળી જે વાત છે ત્યાં કંઈક અમારી જે અપેક્ષા આ વખતે હતી એનાથી થોડુંક કંઈક ઓછું થતું હોય એવું લાગે. બિલકુલ, કોંગ્રેસ સવાલ પૂછે પહેલા હરિભાઈ કંઈક કહેવા માંગે છે, જાણી લઈએ. નહીં, મને એવું લાગે છે કે ગઈ વખતે જે ભારતીય જનતા પાર્ટીની બેઠકો હતી એ 303 હતી, અને આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતે છે ને બહુમતી પોતાની રીતે મેળવી શકે એવી સ્થિતિમાં નથી. અત્યારના જે ટ્રેન્ડ છે આપણે જોઈએ છીએ, હજુ આ કઈ ફાઇનલ આંકડો તો છે નહીં. હરી, એક મિનિટ માટે રોકી રહ્યો છે, એક વધુ અપડેટ મળી રહી છે જામનગર થી, તેને લઈને પણ વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર, જામનગર લોકસભા બેઠક પર ભાજપના પૂનમ માડમે મેળવેલી ભવ્ય જીત બદલ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂનમબેન માડમને શુભકામના આપી છે. સાથે તેમણે કહ્યું છે કે શહેરના કહેવાતા ભાજપના દિગ્ગજ નેતાઓની તોડફોડ છતાં જામનગર લોકસભા મત વિસ્તારમાં પૂનમબેન જંગી માર્જિન સાથે આગળ વધીને તેમણે જીત હાંસલ કરી છે. તમામ સમુદાયોના સમર્થન બદલ પરિમલ નથવાણીએ આભાર વ્યક્ત કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસના કામે અવિરત તેઓ ચાલતા રહેશે. સિદ્ધાર્થ, જે પ્રકારથી જે પૂનમ માડમને શુભકામના પાઠવી છે, જંગી લીટથી તેઓ જીત્યા પણ છે, શું કહેશો? સૌથી વધારે મહત્વની લુબના અહીંયા આ એ પણ છે કે ક્ષત્રિય આંદોલન ચરમસીમા પર રહ્યું હતું. અહીંયા આગળ કેટલાક મોટા મોટા આંદોલનો થયા, કેટલાક ભાજપના નેતાઓની વાત તેઓએ ટ્વીટમાં કરી છે. સૌ કોઈ જાણે છે કે કઈ રીતની પરિસ્થિતિ અંદર ખાને પણ થઈ હતી કે પૂનમબેન ન જીતે તે માટેના પ્રયાસ થાય. પરંતુ ગુજરાતની અંદર કદાચ જે રીતે વાત કરવામાં આવી રહી હતી, જે રીતે હરિભાઈ પણ કહેતા હતા, કેટલીક જગ્યાએ મન બનાવી લીધું હતું કે અહીંયા આગળ તો આ જ ઉમેદવાર અથવા તો આ જ પાર્ટીના વ્યક્તિઓ જીતવા જોઈએ, જેવું ગુજરાતની 26માંથી અત્યાર સુધીની 23 બેઠકોમાં અથવા તો 24 બેઠકોમાં જોવા મળી રહ્યું છે. 2 બેઠકોને બાકાત રાખો તો, અને અહીંયા જંગી લીડથી પૂનમબેન જીતી રહ્યા છે. 1.25 લાખથી વધુની લીડ અહીંયા પણ છે કે જેની સાથે જીતી રહ્યા છે, કારણ કે અહીંયા શક્યતાઓ ઓછી માનવામાં આવી રહી હતી. અહીંયા માનવામાં આવી રહ્યું હતું કે શક્યતાઓ છે કે ઊંચી લીડ આવે અથવા તો હારી પણ જાય. હરિભાઈ, આપની વાત પૂરી કરશો? ના, એટલે મેં જે કહ્યું એ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે એ બહુમતી પોતાની મેળવી શકશે કે કેમ, એટલે 272 બેઠકો એ પોતે મેળવી શકશે કે કેમ, એ અત્યારનું જે ટ્રેન્ડ છે એ જોઈએ તો આપણને જેને એ અશક્ય લાગે છે. અને એ દીપકભાઈએ જે આંકડો આપ્યો એ આંકડામાં પણ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે.
બિલકુલ, કોંગ્રેસને લઈને અશોકભાઈ આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગીશ, અત્યારે જે આંકડા આપ જોઈ રહ્યા છો તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા તો પ્રજાએ પોતાના ચુકાદામાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો અહંકાર અને એનું ઘમંડ ચકનાચૂર કરી દીધું. કારણ કે છેલ્લા 1.5 મહિનાથી સતત આ લોકોનું એક જ વાત હતી, 400 પાર 400 પાર. હવે 400 પાર તો ઠીક, પણ 300 પાર પણ થાય એક મોટી વાત છે. એટલે પ્રજા જે ચુકાદો આપ્યો છે, મને એવું લાગે છે કે એ પરિપક્વ ચુકાદો છે. સરકાર કોણ બનાવે છે એ અગત્યની વસ્તુ નથી અમારા માટે, પણ અગત્યની વસ્તુ અત્યારે આ છે કે જે રીતે વડાપ્રધાનશ્રીએ આખી ચૂંટણી પ્રચાર દરમિયાન માત્ર ને માત્ર નકારાત્મક વલણો અને પ્રવચનો કર્યા હતા, જેને પબ્લિકે નોંધ લીધી હતી. કોઈ પણ દેશના વડાપ્રધાન એટલી હદ સુધી, વડાપ્રધાનની જે પદ છે એની ગરિમા એટલી હદ સુધી નીચે લઈ જવાય, વડાપ્રધાન પોતે જે બંધારણની સોગંદ ખાય છે, બંધારણની કસમ ખાય છે, એ જ વડાપ્રધાન પોતે કહે છે કે જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો તમારું બધું મુસલમાનોને આપી દેશે. એક મિનિટ માટે રોકવા માંગુ છું. અમિત શાહ જંગી લીડ તરફ જઈ રહ્યા છે. 7.5 લાખની લીડ થઈ ચૂકી છે. 5 લાખની વાત જે હતી તે કદાચ જે રીતે હરિભાઈએ પણ કીધું કે 1-2 બેઠકોમાંની આ એક બેઠક કે જેમાં જંગી લીડ તરફ 7.5 લાખ તરફની લીડ તરફ ગયા છે. અને અહીંયા આગળ ભલે કોઈ વ્યક્તિ માને ના માને, ખાસ કરીને કોંગ્રેસ, પરંતુ અહીંયા આગળ કદાચ એ પણ પરિસ્થિતિ હતી કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે મતદારોને પણ કદાચ નહોતી ખબર. અને એક તરફી આખે આખું મતદાન થયું છે અહીંયા હરિભાઈ, એ વાત પણ નકારી ન શકાય. કે કારણ કે કોંગ્રેસની કદાચ સ્ટ્રેટેજી પણ રહી કે જ્યાં આગળ નથી ઉપજે એમ ત્યાં મહેનત ના કરો, જ્યાં ઉપજે એમ છે ત્યાં પૂરેપૂરો પરસેવો આવી દો. હરિભાઈ, સાચી વાત છે. હું અમિત શાહના મતવિસ્તારમાં જ રહું છું અને મને સાચે ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોણ એમાં ઉમેદવાર છે. અને એમનો જ અને કોઈ સંપર્ક પણ નહોતો, અમારી સોસાયટીમાં પણ કોઈ સંપર્ક નહોતો. કોંગ્રેસ આવા ઉમેદવારો મૂકવાને બદલે એ નાહક છે ને ત્યાં આગળ શું કામ પોતે ખર્ચો કરે છે એ જ પણ સમજાતું નથી. અને હરિભાઈ એક મહત્વની વાત આ પણ છે, સવારથી આપણે જોઈ રહ્યા છીએ જ્યાં આગળ પાટણની અંદર રસાકસી છે. 5 લાખની વાત હતી ને અહીંયા શરૂઆત અમને જ કરી હતી કે હું 1 લાખથી જીતવાનો છું. ડાભી સાહેબે અહીં પહેલાથી એવું કીધું કે 1 લાખ જે આખો ગ્રેડ ઘટાડી દીધો હતો. હવે અહીંયા આગળ થોડી કાંટાની ટક્કર જોવા મળી રહી. પછી હું દીપકભાઈ પાસે પણ જોઉં, લુગડા પણ એમને સવાલ કરશે. બિલકુલ બિલકુલ હરિભાઈ, મારા વતન ખેરાળુનો આ મત વિસ્તાર છે પાટણ માટે. ભરત ડાભી જીત્યા, આમ તો કોંગ્રેસી પરિવારમાંથી જ આવ્યા છે. એમના પિતાશ્રી એ પણ સતત છે ને ધારાસભ્ય રહ્યા, શંકરજી ઓખાજી ઠાકોર, અને મિનિસ્ટર પણ રહ્યા. પણ ત્યાં છે ને ચંદનજી ઠાકોર એ એક મજબૂત ઉમેદવાર તરીકે કોંગ્રેસ તરફથી હતા. હરિભાઈ ચર્ચા આપણે આગળ વધારીશું. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની જીત થઈ છે. રાજેશ ચુડાસમાએ જૂનાગઢ ગીર સોમનાથની જનતાનો આભાર માન્યો છે. રાજેશ ચુડાસમાને ગત ટર્મ કરતા 16,000 જેટલી ઓછી લીડ મળી છે. એક મતથી જીતો કે લાખ મતથી જીત મહત્વની છે. રાજેશ ચુડાસમા દ્વારા વાત કરવામાં આવી કે જો જીતા વહી સિકંદર, મહત્વની વાત એ પણ છે સિદ્ધાર્થ કે જો જીતા વહી સિકંદર આંકડા ભલે જે પણ હોય. દીપકભાઈ આપની પ્રતિક્રિયા આના પર, પ્રતિક્રિયા લઈશું. પ્રતિક્રિયા ત્યાં આવી જવાનું. બાય ડા. ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે લીડ આ વિસ્તારમાં જીત મહત્વની છે. જો જીતા વહી સિકંદર એ કહેવામાં આવે છે ત્યારે જીત એક મતથી હોય કે 1 લાખ મતથી હોય કે 5 લાખ મતથી હોય, જીત જીત કહેવાય છે. બિલકુલ દીપકભાઈ, ગત ટર્મ કરતા ઓછી લીડથી તેમણે જીત મેળવી છે, પરંતુ એ વાત પણ કહી છે જો જીતા વહી સિકંદર, ભલે વાત સાચી હોય પરંતુ માર્જિન ઘટ્યું છે. ફક્ત એક નહીં બીજા લોકોની પણ જો આપણે વાત કરીશું તો ધીમે ધીમે જોઈ રહ્યા છે આપણે. શું કહેશો? જે સ્લોગન એમણે કીધું છે આજનું નથી, વર્ષોથી છે. એટલે સ્વાભાવિક વાત છે બધા સ્વીકારવાનું રહ્યું. પણ કહેવાનો મતલબ એટલો છે કે ક્યાંક ને ક્યાંક લોકલ ફેક્ટર્સ કામ કરતા હોય છે અને ત્યાં થોડું માર્જિનનું ફેરફાર થતો હોય છે. પણ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જે જ્યારે ઇલેક્શન સ્ટાર્ટ થયું ત્યારથી એક ધ્યેય સાથે નીકળ્યું હતું કે 5 લાખની લીડવાળું. હું માનું છું ત્યાં સુધી 3 સીટો તો અત્યારે આપણે જોઈ રહ્યા છે, નવસારી, ગાંધીનગર અને રાજકોટ, કે જેમાં 5 લાખથી ઉપરની લીડ થઈ છે. દરેક પાર્ટી પોતાના ટાર્ગેટ સાથે નીકળતી હોય છે અને પોતાના કાર્યકર્તા ઉપર ભરોસો હોય ને પોતે કરેલા કાર્યો જે કે ને કે ને કર્મ અને કથણી જે કર્મ ઉપર, તો એના આધારે એ પોતે આખું કરતી હોય છે. અને એના આધારે 400 પારનો અમે પણ લઈને નીકળ્યા હતા. હું માનું છું ત્યાં સુધી અત્યારે જોવા જઈએ તો સૌથી હાઈએસ્ટ જો મેજોરિટી સાથેની જો પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે 237 સીટ ઉપર એ પોતે આગળ લીડ રહી રહી છે. એટલે કહેવાનો મતલબ એવું નથી કે જ્યાં મોટો ફેરફાર આવ્યો હોય. હા,
એક મેં પહેલાં પણ કીધું કે યુપીને મહારાષ્ટ્રની દિયા છે, ત્યાં મોટા સ્ટેટ છે, ત્યાં થોડો ફેરફાર આવ્યો છે અને એની ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. અને મોટી વાત અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાટણની અંદર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે, જે રીતે હરિભાઈએ પણ વાત કરી છે. પરંતુ બીજી જે પેટા ચૂંટણીઓની પણ વાત કરીએ તો હમણાં જે અપડેટ છે તે પ્રમાણે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ ચૂકી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી તેઓ જીતી ચૂક્યા છે અને લીડ 81,761 મતની હોવાની જાણકારી મળી રહી છે. પાટણ અને તેની સાથે બનાસકાંઠા આ બંને બેઠકો પર હજી પણ રસાકસી છે અને તે વારંવાર તે માટે કહી રહ્યા છે, કારણ કે ખૂબ જ નાનું માર્જિન છે કે તે કોઈ પણ જગ્યાએ પરિવર્તિત થઈ શકે છે, કોઈ પણ જગ્યાએ પાછું જઈ શકે છે અને તે મોટી વાત છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર હવે માત્ર 1377 મતથી જ આગળ રહ્યા છે, એટલે અહીંયા ગમે ત્યારે પાટણમાં ડાભી સાહેબ જે છે તે કાપી શકે છે આ લીડને અને તેને લઈને પણ આગળ વધી શકે છે. હરિભાઈ એક ક્વિક રિએક્શન એને લઈને પણ, કારણ કે અત્યારના તમામ લોકો જે જીતી ગયા છે તેના પણ ગ્રાફિક્સ બતાવી રહ્યા છે અને કોની કોની લીડ છે, એની સાથે જે આખું યુપીનું પણ એક જો શોર્ટમાં તમે સમજાવી શકો કે ઓચિંતું બુલડોઝર કેમનું ઊંધી દિશામાં ચાલ્યું. યુપીનું આશ્ચર્ય છે આ વખતે, કારણ મને લાગે છે ત્યાં છે ને સમાજવાદી પાર્ટી એટલે કે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એમની બંનેની કેમિસ્ટ્રી છે ને એણે બરાબર કામ કર્યું લાગે છે. આ વખતે બંને જણા સાથે રહ્યા, મને લાગે છે ઇન્ડિયા ગઠબંધનના જે લોકો છે એના નેતાઓ છે ને એમની જે વાત થઈ, અને ખાસ કરીને સ્મૃતિ ઈરાની એમણે જે રીતે પડકાર ફેંક્યો હતો રાહુલ ગાંધીને, મને લાગે છે વાયનાડ જઈને પડકાર ફેંકીને લઈ આવ્યા અને પોતે છે ને મને લાગે છે હાર તરફ જઈ રહ્યા છે. હજુ કદાચ એમનું પરિણામ આવ્યું છે, એમને 50,000 મતથી આગળ ચાલતા હતા રાઉન્ડની ગણતરી. જ્યારે રાહુલ ગાંધી એ છે ને બંને સીટ ઉપર છે ને બહુ મોટી લીડથી જીતે છે, એટલે એ ઉત્તર પ્રદેશની અંદર જે પ્રકારે અતિ કરવામાં આવ્યું અને ખાસ કરીને રામ મંદિરનો મુદ્દો છે ને ચાલ્યો નથી એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટપણે આપણે સમજી શકીએ છીએ. રામ તો બધાના છે, આપણા બધાના છે, મને લાગે છે રામને છે ને કોઈ પાર્ટી સાથે જોડવાની કોશિશ, અને શંકરાચાર્ય આપણા જે હિન્દુ ધર્મના ચારેય શંકરાચાર્યોનું જે રીતે અપમાન થયું, મને લાગે છે એ ફેક્ટર પણ ત્યાં આગળ કામ કરતું હોય એવું લાગે છે. ઉપરાંત ક્ષત્રિય સમાજ ઠાકુર પંચાયતોએ ખુલ્લેઆમ ત્યાં છે ને કહ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં મત કરવા માટે, અને એ પણ એની અસર પણ આમાં જોવા મળે છે આપણને. બિલકુલ અશોકભાઈ, અત્યારે વાત કરી હતી અને તેની પ્રતિક્રિયા દીપકભાઈ હું આપની પાસેથી લેવા માંગીશ. તેમણે કહ્યું કે 400 નો જે અહંકાર હતો તેનું પરિણામ અત્યારે છે કે આંકડો 400 ની આસપાસ પણ નથી પહોંચી શક્યો. અશોકભાઈની વાત પર આપની શું પ્રતિક્રિયા છે, શું અહંકાર હતો તેના કારણ છે? બેન હું તમને કહું, સામે વ્યક્તિ તો ઇન્ટરપ્રિટેશન ગમે તે કરી શકે છે. એક વર્ષથી અનેક આજે ધારો કે જોવાનો મતલબ છે, ઘણી વખત નથી કહેતા કે એક ઓવરમાં કેટલા બોલ હોય છે, તો કોઈક એમ કહે કે 6 બોલ છે, કોઈક એમ કહે કે 1 બોલ છે ને 6 વખત વપરાય છે, આના જેવું છે. સવાલ એટલો છે કે મેં પહેલાં કીધું કે પાર્ટી પોતાના કાર્યકર્તાના બલબુદ્ધા ઉપર, પાર્ટી પોતાના કાર્ય નીતિ ને નીતિ રીતિ ઉપર એ પોતે એક ટાર્ગેટ સાથે નીચે ઉતરતી હોય છે. જે 5 લાખની લીડની વાત હતી ને 400 વાળી લીડ હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, એ અમારો અહંકાર નથી, અમે જે કાર્ય કર્યું છે, અમે જે રિપોર્ટ કાર્ડ લઈને પ્રજા પાસે જઈએ છીએ એના માટેનું હતું. એને અહંકાર રીતે એ લોકો જોતા હોય તો એમની દ્રષ્ટિ છે, કારણ કે એ દ્રષ્ટિથી જોવું એ લોકોની વાત આવે છે ને. અને એટલા માટે જ તમે સમજો, વર્ષો પહેલા 300 ને 350 ની સીટ ઉપર રહેનારી કોંગ્રેસ આજે 50 ને 101 ઉપર બેસી રહી છે. એનું કારણ છે, એનું જોવાનો નજરઅંદાજ જ જુદો છે, તમે સમજો. એટલે કહેવાનો મતલબ એ લોકો શું કઈ રીતે જુએ છે, એ લોકો કઈ રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે. એ બેરોજગારીની બાબતમાં એ લોકોએ જે વાતચીત કરતા હતા 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીને એમને શાસન સોંપ્યું, ત્યારે તમે જોવા જાઓ તો ત્યારે બેરોજગારીનો રેટ કેટલો હતો, આજે કેટલો છે તો સરખો છે, તમે સમજો. તો આ જે પદ્ધતિ છે પણ સમજાવવાની કંઈક ને કંઈક બાબત આવે ત્યાં એ લોકો ગુમરાહ કરતા હતા. એટલે કહેવાનો મતલબ દરેક માણસ પોતપોતાની રીતથી જુએ છે, પોતાની નજરથી જોવે છે ને આગળ વાત કરતા હોય. અહીંયા મોટી વાત એ પણ છે, કારણ કે જે રીતે માર્જિનથી જીતી રહ્યા છે, માર્જિન બદલાઈ રહ્યું છે, ભાજપના ભરતસિંહ આપી રહ્યા છે હાલમાં બરાબરની ટક્કર. સૌથી વધારે મહત્વની વાત ચંદનજી ઠાકોરને લઈને, કારણ કે પ્રતિક્રિયા પણ આવી રહી છે અમદાવાદથી, મકવાણા સાહેબ જે છે તે પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કટ કરજો બધા જે રેકોર્ડિંગ કરતા હોય.
આજે ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું છે. બેલેટ પેપરની થોડી મતગણતરી બાકી છે. આશરે 2,84,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિજેતા થયો છું. હું સૌથી પહેલાં તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, સીઆર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું. આપના તબક્કે, આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ 65 દિવસ અમે પ્રચાર કર્યો. 65 દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા. અને તો મોટી જાણકારી હાલમાં પાટણથી પણ મળી રહી છે. અંતિમ રાઉન્ડ હાલમાં ચાલી રહ્યો હોવાની જાણકારી છે. અંતિમ રાઉન્ડમાં ભાજપ આગળ નીકળ્યું છે. હાલમાં પાટણમાં 16મા રાઉન્ડની જે મતગણતરી ચાલી રહી છે, મોટા સમાચાર પાટણમાં જે કોંગ્રેસને આશા હતી તે હવે અંતિમ રાઉન્ડ કદાચ આશા પાણી ફેરવી શકે છે.